गुड मॉर्निंग एवरीबडी, होम स्कूल्स ऑनलाइन एज्युकेशन में आप सबनों स्वागत है। हवे धोरण त्रीजू आपणे सरवाळा बादबाकीना व्यवहारिक दाखला शीखी गया बाद हवे एक नवो टॉपिक आवे छे, जेनी सूचना तमने बधाने देखाती हशे के मौखिक रीते जवाब आपो। तमने एम थाय छे बा मौखिक रीते एटले शुं? तो के मौखिक रीते एटले के मोठे गणतरी करीन, बराबर, मोठे गणतरी करीन जवाब आपो। पण हजू आपणे કોક વાર એવું થાય તો સરવાળો કરી લેવાનો, મોઢે થતા હોય એટલા મોઢે જવાબ આપવાના। અહીં 18 જેટલા રકમ આપેલી છે, 18 જેટલી, એ બધાની આપણે મૌખિક ગણતરી કરશું। તો બધાનું ધ્યાન હવે બોર્ડ ઉપર હોવું જોઈએ। તો જુઓ, મૌખિક રીતે જવાબ આપો। મૌખિક એટલે કે ફટાફટ, એમ ફટાફટ ગણતરી કર્યા વગર, પણ એવું લાગે એ આપણે ગણતરી કરવાની। બે નવડા 99, 99 વત્તા 1, 99માં 1 નાખો તો શું આવે? તો કે કેમ ખબર પડે? તો કે આ 99 વત્તા 1, અહીંયા કાંઈ ન હોય તો 0, 9 ને 1 10 ની શું વધી પડી 1, 9 ને 1 10, 100 આવે। કેટલા આવે? 100। 99 વત્તા 1 બરાબર 100। પણ મૌખિક ગણતરી કોને કહેવાય? મોઢે કરી એને। તો હવે જુઓ, હવે હું તમને થોડુંક થોડુંક કરાવું એવું લાગે, અહીંયા હું તમને ગણતરી કરાવીશ। 99માં 1 નાખો તો 100, અને 100માં 1 નાખો તો 100 પછી શું આવે? 100માં 1 નાખો તો 101। પણ 101 થાય કેમ? 101। 100માં 1 નાખો તો 101, રેડી? એના પછી 100માં 2 નાખો તો, 100માં 1 નાખો તો 101, 100માં 2 નાખો તો 102, 102। કરવાનું શું? તો કે નો આવડે તો સરવાળો કરવાનો, 100 વત્તા 2। જો એક જ આંકડો હોય તો હંમેશા છેલ્લે મૂકાય, બાકી બધે શૂન્ય, 2 ના 2, 0 નો 0, 1 નો 1, આવી ગયા 102। હવે 100માં 3 નાખો તો, 103 આવું સાહેબ પૂછવાનું ન હોય, આવડી જ જાય। 100માં 1 નાખી તો 101, 2 નાખી તો 102, 3 નાખી તો 103। એના પછી 100માં 4 નાખી તો, તો કે 104, 104। નો આવડે તો શું કરવાનું? સરવાળો, શું કરવાનું? સરવાળો। 100માં 9 નાખી દેવાના, પહેલાં 1 નાખ્યા તો 101, 2 નાખ્યા તો 102, 3 નાખ્યા તો 103, 4 નાખ્યા તો 104। હવે 5 નથી નાખવાના તો 105 થાત, પણ કેટલા નાખવાના? 9। તો 100માં 9 નાખો તો 109, રેડી? તો 109 તો થઈ ગયા। હવે જો 100માં 10 નાખો તો, 100માં 10 નાખો તો 110, કેટલા? 110 થાય કેમ? 110। 100માં 10 નાખો તો 110। નો આવડે તો શું કરવાનું બાળકો? સરવાળો, બરાબર, પણ આવું તો આવડી જ જાય। 100માં 19 નાખો તો 119। જો આ 100, એમાં 19 નાખો, 19, 9 ના 9, 1 નો 1, 1 નો 1, કેટલા આવ્યા? 119, 119। 100માં 19 નાખો તો 119, રેડી? ઓકે, આ સાઈડ। તો હવે 100માં 59 નાખો તો 159, પણ થાય કેમ? તો કે જોઈ લ્યો, આ 100 એમાં 59 નાખો તો 9 ના 9, 5 ના 5, 1 ના 1, 1 5 9, આ 1 આ 5 અને આ 9, 159, રેડી? આવું મૌખિક ગણતરી બધાને આવડવી જોઈ। હવે 100માં 100 નાખી દેવાના, કેટલા નાખી દેવાના? 100, 100 વત્તા 100, જુઓ તો આ 100 વત્તા 100, 0 નો 0, 0 નો 0, 1 ને 1 2, કેટલા થઈ ગયા? 200, કેટલા થઈ ગયા? 200, 100માં 100 નાખો તો 200, રેડી? 100માં 100 નાખો તો 200। પછી 200માં 1 નાખો તો કેમ? 100માં 1 નાખો તો 101, 200માં 1 નાખો તો 201, થાય કેમ? 201, બરાબર। હવે 200માં 1 નાખો, જુઓ અહીંયા 100માં 10 નાખ્યા કેટલા થયા હતા? 110। 200માં 10 નાખો તો 210, કેટલા થાય? 210। સરવાળો જ છે, બીજું કાંઈ છે નહીં। 100માં 10 નાખ, 200માં 10 નાખો તો 210। હવે 200માં 5 નાખવાના,
200 માં 1 નાખો તો 201 થાય, 2 નાખો તો 202, 3 નાખો તો 203, 4 નાખો તો 204, તો 5 નાખો તો બાળકો કેટલા થાય? 205. તો 205 થાય કેમ? 205. કેટલા થાય? 205. હવે 200 વત્તા 25 તો એ કરી નાખવાના. આ 200 વત્તા કેટલા છે? 25. તો આ 25 આવી રીતના ગોઠવવાના આગળ 0. 5 ના 5, 0 માં 2 નાખો તો 2, 2 ના 2 કેટલા થઈ ગયા? 225. કેટલા થયા? 225. 2, 2, 5. રેડી? 200 માં 25 નાખો તો 225. ગમે ત્યારે મૌખિક ગણતરી કીએ, મોઢે ન આવડે તો કાંઈ ન હોય, ખાલી સરવાળો કરવાનો હોય, જે તમે પહેલાં ને બીજા બે ધોરણમાં શીખી ગયા છો. હવે 200 માં 50 નાખવાના. કેટલા નાખવાના? 50. જુઓ, આ 200 વત્તા 50, તો 0 નો 0, 5 ના 5, 2 ના 2 કેટલા આવ્યા? 250. તો 250 કેટલા આવે? 250 250 આવે. રેડી? હવે 250 માં કેટલા નાખવાના? 20. 250 માં 20 નાખો. આ 250 વધતા 20, તો 0 નો 0, 5 ને 2 7, 2 ના 2 270. 270 કેટલા થાય? 270. હવે 250 માં 30 નાખવાના. આ વખતે 20 નહીં ખાતા, હવે કેટલા નાખવાના? 30. જોવો જોઈએ, 250 વધતા 30, 0 નો 0, 5 ને 3 8, 2 ના 2 280. 280. હવે જોઈ જો બધાય, હવે 250 માં કેટલા નાખવાના? 50. તો જુઓ, આ 250 એમાં 50 નાખો તો 0 નો 0, 5 ને 5, 10 ની 0 વધી પડી 1, 2 ને 1, 3 કેટલા થઈ ગયા? 250 માં 50 નાખો તો 300 થાય. કેટલા થાય? 300. 3 થાય કેમ? તગડો ને 2 મીંડા. કેટલા? તગડો ને 2 મીંડા. હવે હું તમને એક જ સૂચના આપું કે હવે તમને ગમે એ રીતે મૌખિક ગણતરી પૂછે તો તમને બધાને આવડવું જોઈએ. આમાં કાંઈ અઘરું ન હોય, મોઢે થઈ જાય એવું હોય, 1, 2 ઉમેરવાના હોય તો સરવાળો કરાય નહીં, 20, 25, 30 એમ જાજા ઉમેરવાના હોય તો એકવાર સરવાળો કરી લેવાય, બાકી મૌખિક રીતે ગણતરી કરીને આમાં સરવાળામાં બધાને આવડવું જોઈએ. થેન્ક યુ.